પાણી કેમ નથી આવતું તમારે? નથી આવતું બાપા પાણી. કેટલા ટાઈમ થી અમારે ક્યાં દૂર દેવરા થયા? એક મહિલા કે જીવન મેં સુબહ સે લેકર શામ તક અનેક જિમ્મેદારીયા ઉઠાની પડતી હૈ. ગુજરાત રાજ્ય કે કાનપર ગાંવ મેં પિછલે એક સાલ સે મહિલાઓ કો પાણી ભરને કે લિયે ખેતો મેં દૂર જાના પડતા હૈ ઓર અપને કામ સે આધા દિન પાણી મેં ઉનકો ગુજારના પડતા હૈ ફિર ભી ઉતને પાણી મેં ઉનકા ગુજારા નહીં હોતા. આઠ આઠ પાણી લાવી ને ઠેઠ ઓલા જાપ લાવી એક માથું બળત ને જો ને બે તો હજ વગેરે કાંઈ કામ ન થયું મારે પાણી માર પાણી દિવસ ગયો. પાણી નથી આવતું ને તો ઘરે કોઈ પાણી ભરવા વાળું હોતું નથી એટલે પાણી ભરવા વાડી જવું પડે એની લીધે થઈને મારે કોલેજ નથી જવાતું કાયમ. અને અમે ગયા હતા ઓફિસો બે સાઈડ પણ છ હાથ બૈરા અમારું જૂથ ચાલે છે સાયલા તો અમે ફરિયાદ કરી એટલે કે સાહેબ પાણી નહીં આવતું. અને એથી મને કે અમને એમ કીધું કે તમારે તો કે કાંઈ વાંધો જ નથી પાણીની કાંઈ પ્રોબ્લેમ જ નથી તો મેં કીધું સાહેબ તમે છે ને અમારે હારે જ હાલો. અને અત્યારે એમ તમે આવ્યા છો ને બેન તમે જોતા જાઓ અમારે પાણી ગોળામાં પાણી નથી બોલો ક્યાંથી લાવવું પાણી? કાં તો જો લોકમાં જઈ તો કોઈ અભડાતા હોય ને એમ કંઈક ના નથી આવતું પાણી આઈ ન ભરશો. મારું નામ મનસુખભાઈ ગીગાભાઈ કાનપુરના રહેણાંક છું. અત્યારે હાલમાં મારા ઘરના સરપંચ છે. આ ટૂંક સમયની અંદર મારે મારા ગામની અંદર ટોટલ પાઇપલાઇન નવી નાખવાની છે એટલે મારી ગામની અંદર ટૂંક સમયની અંદર પાણીનો પ્રશ્નનો હલ થઈ જશે. કેટલા સમયમાં? 8 થી 10 દિવસની અંદર. તમે કોઈ સરપંચને કે આતે વાત કરી? વાત કરેલી પણ એમ કહે છે કે મહિના પછી પાણી આવી જશે આવી જશે તો પાણી આવતું નથી. મેં હું નીરુ રાઠોડ ઇન્ડિયા નડ કે લિયે.